તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કલેક્ટર કચેરીના સભાખંડમાં રાજ્યના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આદિજાતિના વિકાસ માટે આગામી વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રાયોરિટીના વહીવટદાર કચેરી દ્વારા જિલ્લા આયોજન મંડળની મિટિંગ હતી અને ખાસ કરીને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ આયોજન થયા બાદ જિલ્લા કક્ષાએ આયોજન મંડળની મિટિંગ હોય છે ને એમાં ખાસ કરીને તાપી જિલ્લામાં પશુપાલકો માટે પશુઓ માટેની કોઈ જોગવાઈ ન હતી. એની સાથે સાથે આંગણવાડીની બહેનોની ખાસ રજૂઆત હતી કે આંગણવાડીના ચૂલાઓ આપવામાં આવે એ પણ આયોજનમાં લેવામાં આવ્યું ન હતું. એ બાબતે રજૂઆત કરીને ખાસ કરીને જંગલ ખાતાને ઘણી વખત પાછલા દિવસોમાં અમલીકરણ બનાવવામાં આવે છે. જંગલ મેં મોર નાચા કિસને દેખા, આવી રીતે ભ્રષ્ટાચાર થાય છે એવું ન થાય એના માટે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને જ અમલીકરણ અધિકારી બનાવવામાં આવે એવી અમે ધારદાર રજૂઆત કરી છે. એક તરફ સરકાર વંદે ગુજરાત યોજના હેઠળ વિકાસ કાર્યો થયા છે એવું દર્શાવી રહી છે, ત્યારે તાપી જિલ્લાના પરિસ્થિતિ જોઈને આપને શું લાગે છે? સિંચાઈની યોજના અને પાણી પુરવઠાની યોજનામાં ખાસ જોવા જઈએ તો એક પણ જગ્યાએ આદિવાસી વિસ્તારમાં પાણી માટેની યોજના ન હતી. જલસે નલ યોજના હેઠળ ભ્રષ્ટાચાર જ થાય છે ને ગામડાઓમાં જ્યારે પાણી નથી પહોંચતું, લાઇટ ન હોય તો લોકો પાણી માટે વલખા મારે છે. એ બાબતની રજૂઆત કરીને ખાસ બોર ફાળવવામાં આવે એવી પણ વિનંતી કરવામાં આવી છે. આયોજન મંડળની આ બેઠકથી આપ સંતુષ્ટ છો ખરા? આયોજન મંડળની મિટિંગમાં જે અમારી રજૂઆત છે એને ધ્યાનમાં લેવામાં આવે તો અમે સંતુષ્ટ છીએ, બાકી અમે સંતુષ્ટ નથી.